नमस्कार विद्यार्थी मित्रों, भीमणा विद्यालय क्लासीसमां तमारुं स्वागत छे। आपणे धोरण 3 अंदर विषय कल्लोलमां पाठ नंबर 5 कोरो काचबो अने भीनो छांटो आ पाठनी अंदर आपणे आगळना विडियोमां एक सरस मजानुं गीत भणी गया अने त्यारबाद एक नानकडी वार्ता हती जे बेरंग बन्यु रंगी, तो बेरंग अने आरवनी से सरस मजानी वार्ता हती એ પણ બની ગયા। ત્યારબાદ તમારે એક સરસ મજાનું પતંગિયાનું ચિત્ર દોરવાનું હતું, તે તમે દોર્યું હશે તમારા પુસ્તકમાં અને સરસ મજાના રંગ પણ પૂર્યા હશે। તો ત્યારબાદ હવે આપણે આગળ અભ્યાસ કરીશું। કહો, અહીંયા એક પ્રશ્ન પૂછવામાં આવેલો છે, આપણે વિદ્યાર્થી મિત્રો તેનો જવાબ આપવાનો છે। કયો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તે આપણે જોઈએ। ઈવા 7મા ધોરણમાં ભણે, તેનો વર્ગ પહેલા માળે, વિશેષમાં તેણે મેદાનમાં રમતા દ્વિજને સીતાફળ પહોંચાડ્યું। પહેલે માળથી નીચે નાખવા છતાં સીતાફળ ફસકાઈ ગયું નહીં, ઈવાએ દ્વિજને સીતાફળ કઈ રીતે પહોંચાડ્યું હશે? અહીંયા પણ એક એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે ઈવા જે ઈવા છે એ કયા ધોરણમાં ભણે છે, 7મા ધોરણમાં ભણે છે, અને તેનો વર્ગખંડ કયા માળે છે, તો કે પહેલા માળે છે, અને જ્યારે તેની રિસેસ પડે છે ત્યારે મેદાનમાં દ્વિજ રમતો હોય છે। તો તે ઈવા છે તે દ્વિજને શું આપે છે, પહેલા માળેથી ઊભા ઊભા સીતાફળ આપે છે, અને તે સીતાફળ નીચે જવા દે છે, છતાં પણ એ સીતાફળ તૂટી જતું નથી, ફસકાઈ જતું નથી। તો એવું કયું રીતે એને સીતાફળ પહોંચાડ્યું છે કે સીતાફળ ફસકાઈ નહીં ગયું હોય? તો આપણે એવો જવાબ આપી શકીએ વિદ્યાર્થી મિત્રો કે સીતાફળ દ્વિજે પકડી લીધું હશે, ઝીલી લીધું હશે અથવા કેચ કરી લીધું હશે, તો જ આ સીતાફળ ફસકાઈ જાય નહીં ન, અથવા તો સીતાફળ પહેલા માળેથી નાખવામાં આવે તો તે શું થાય, તૂટી જાય, ફસકાઈ જાય। પરંતુ આ સીતાફળ કદાચ દ્વિજે ઝીલી લીધું હશે, માટે આ સીતાફળ તૂટ્યું હશે નહીં, એવો જવાબ આપણે આપી શકીએ। ત્યાર પછી આપણે આગળ જોઈએ। વાર્તા વાંચો, અહીંયા આપણે એક વાર્તાનો અભ્યાસ કરવાનો છે। કઈ વાર્તા છે? ચાંદો પકડ્યો। શું નામ છે વાર્તાનું? ચાંદો પકડ્યો। હવે આપણે તે વાર્તા જોઈએ। એક જંગલ હતું, આમાં એક મોટું તળાવ હતું। તળાવના કાંઠે ઊંચા ઊંચા ઝાડ હતા। આ ઝાડ પર એક વાંદરાનો પરિવાર રહેતો હતો। શું કહેવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો? કે એક જંગલ હતું અને જંગલની અંદર એક મોટું તળાવ હતું, અને આ તળાવના કાંઠે ઊંચા ઊંચા ઝાડ હતા। તળાવના કાંઠે શું હતું? ઊંચા ઊંચા ઝાડ હતા। આ ઝાડ ઉપર એક વાંદરાનો પરિવાર રહેતો હતો। ઝાડની ઉપર કોણ રહેતો હતો? એક વાંદરો પોતાના પરિવાર સાથે આ ઝાડ ઉપર રહેતો હતો। તેના સરદારનું નામ મહાબલી, જે આ વાંદરો પોતાના પરિવાર સાથે ઝાડ ઉપર રહેતો હતો તેમનો સરદાર એટલે કે મુખિયા, તેનું નામ શું હતું? મહાબલી। ટોળામાંના મોટા વાંદરાઓ આખો દિવસ હુપાહુપ કરે। આ વાંદરાઓ આખો દિવસ શું કરતા? હુપાહુપ કરતા, એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર કૂદકા મારે, અને આખો દિવસ આ વાંદરાઓ ભેગા મળીને હુપાહુપ કરતા, એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદાકૂદ કરે, રમતા રમતા ફરે, મીઠા ફળ ખાતા ખાતા આનંદથી પેટ ભરે, તરસ્યા થાય ત્યારે તળાવનું પાણી પીએ, અને ઝાડને છાંયે બેસી વાતો કરે, રાત્રે પાછા આરામ કરે, બધા વાંદરા ઝાડ પર જ સૂઈ રહે। આ વાંદરા આખો દિવસ શું કામ કરતા વિદ્યાર્થી મિત્રો? તો કે આખો દિવસ હુપાહુપ કરે, અને એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર કૂદાકૂદ કરતા, અને આખો દિવસ તે રમત રમતા, મતલબ કે મસ્તી કરતા, એકબીજા સાથે રમત કરતા, અને ઝાડ ઉપર જે અવનવા ફળ આવ્યા હોય તે ખાઈને પોતાનું પેટ ભરતા। તરસ્યા થાય તો તળાવના કાંઠે તો તે રહેતા હતા, તો તળાવમાં રહેલું પાણી એમને તરસ લાગે એટલે તળાવમાંથી જઈને પાણી પી લે, અને ઝાડના છાંયડે સરસ મજાના ઝાડ હોય અને ઝાડને તળાવ હોય તો
થાયલો બી સરસ મજાનો હોય. તો તે ઝાડના નીચે બેઠા બેઠા વાતો કરે અને પછી રાત્રે આરામ કરે અને પછી સૂર ઊંઘવા માટે ક્યાં જાય? તો ઝાડ ઉપર જઈને ઊંઘી જાય. તો આટલા સુધી તમને ખબર પડી કે મોટું જંગલ હતું. જંગલની અંદર શું હતું? એક તળાવ હતું અને તળાવના કાંઠે ઊંચા ઊંચા ઝાડ હતા. આ ઝાડ ઉપર કોણ રહેતું હતું? વાંદરાનો પરિવાર. એક વાંદરો પોતાના પરિવાર સાથે રહેતો હતો અને તેમના મુખિયાનું નામ શું હતું? મહાબલી. આ જે વાંદરાનું ટોળું હતું તે ટોળીના મુખિયાનું નામ શું હતું? મહાબલી. આખો દિવસ આ વાંદરાઓ શું કરે? હુપાઉ કરે, એક ઝાડ ઉપરથી બીજા ઝાડ પર કૂદકા મારે અને રમત રમે અને ઝાડ ઉપર આવેલા મીઠા મીઠા ફળ ખાઈને પોતાનું પેટ ભરે, તળાવમાંથી પાણી પીએ અને ઝાડના છાંયડે બેસીને વાતો કરે. ત્યારબાદ રાત્રે આરામ કરે અને પછી ઝાડ ઉપર સૂઈ જાય. ત્યાર પછી આગળ જોઈએ. વાંદરાના આ ટોળામાં નટખટ બચ્ચાય હતા. એ બચ્ચા તો ભારે તોફાની, આખો દિવસ તોફાન મસ્તી જ કર્યા કરે. કોઈ ઝાડની ડાળીએથી ઊંધે માથે લટકે તો કોઈ બીજાની પૂંછડી ખેંચે, ભાગી જાય. વળી એકબીજા સામે કચ કચ દાંત કાઢે. અંધારું થાય તોય આ બચ્ચા જરા પણ જપે નહીં, રાત પડે તોય ઊંઘે નહીં. હવે જ્યાં વાંદરાનું ટોળું હતું તે વાંદરાના ટોળાની અંદર નાના નાના બચ્ચા પણ હતા. વાંદરાના જે નાના નાના બાળકો હોય તે બચ્ચા પણ આ ટોળાની અંદર હતા. અને આ બચ્ચા કેવા હતા? એકદમ તોફાની, આખો દિવસ શું કરે? તોફાન મસ્તી કર્યા કરે અને ઝાડની જે ડાળીઓ હોય તે ડાળીઓ ઉપર ઊંધા માથે લટકે, એકબીજાની પૂંછડી ખેંચે અને પછી ભાગી જાય. આખો દિવસ તે આવી તોફાન મસ્તી કરે, એકબીજા સામે દાંત કાઢે. તમે વાંદરાને દાંત કાઢતા જોયેલા હશે. તો બાળકો પણ, જે બચ્ચા હતા નાના બચ્ચા વાંદરાઓના, તે બચ્ચાઓ પણ બધા ભેગા મળીને એકબીજા સામે દાંત કાઢે અને અંધારું થાય તો પણ આ બચ્ચા તોફાન મસ્તી કરવાનું છોડે નહીં અને રાત પડે તો પણ ઊંઘે નહીં. હવે નાના બાળક હોય, આ વાંદરાના જે બચ્ચા છે તે પણ નાના જ કહેવાય, અને એવી જ રીતે નાના બાળકો હોય તો તે પણ આવી તોફાન મસ્તી કરતા હોય છે. નાના છોકરાઓને ઊંઘ જલ્દી આવતી નથી, તે ઊંઘવા માટે જલ્દી તૈયાર થતા નથી. રાત પડે તો પણ તેમને થાક લાગતો નથી. એવી જ રીતે આ વાંદરાના બચ્ચા પણ ખૂબ જ તોફાની હતા, આખો દિવસ તોફાન મસ્તી કરતા અને રાત પડે છતાં પણ તે ઊંઘતા નહીં. એક વખતની વાત છે, રાત્રિનો સમય હતો. આકાશમાં પૂનમનો ચંદ્ર પ્રકાશતો હતો. મોટા વાંદરા ઘસઘસાટ ઊંઘતા હતા, પરંતુ પેલા બચ્ચાની વાતો ચાલતી હતી, જાણે માખીઓનો ગણ ગણાય. એવામાં જગ્ગુની નજર નીચે ગઈ. અરે આ શું, પાણીમાં ચાંદો? જગ્ગુને થયું નક્કી ચાંદો પાણીમાં પડી ગયો છે. હવે એક દિવસ શું થયું? પૂનમ. તમે પૂનમ તો તમને ખબર છે કે પૂનમની રાત્રે આકાશમાં જે ચાંદો હોય તે કેટલો સરસ મજાનો, એકદમ ગોળ ગોળ અને મોટો દેખાતો હોય છે. પૂનમના દિવસે કેવું સરસ મજાનું અજવાળું, રાત્રે પણ અજવાળું દેખાતું હોય છે. તો એક દિવસ પૂનમ હતી અને રાત્રિનો સમય હતો અને બધા જ મોટા મોટા વાંદરા હતા તે ઘસ ઘસાટ ઊંઘી રહ્યા હતા, પરંતુ જ્યાં નાના નાના બચ્ચા હતા તેમને તો ઊંઘ આવતી નહોતી. તે તો ઝાડની નીચે બેઠા બેઠા શું કરતા હતા? વાતો કરી રહ્યા હતા. અને કેવી વાતો? ઘણ ઘણ, જાણે માખીઓનો ગણગણાટ થતો હોય તેવી રીતે ધીમે ધીમે એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. એવામાં એક મોટો વાંદરો હતો, મોટો નહીં નાનો વાંદરો, તેનું નામ શું હતું? જગ્ગુ. જે નાનો વાંદરાનું બચ્ચું હતું એને, એક બચ્ચાનું નામ શું હતું? જગ્ગુ. અને જગ્ગુની નજર ક્યાં ગઈ? તળાવમાં ચાંદાનું પ્રતિબિંબ પડતું, પડછાયો પડતો હતો અને આ પડછાયો તળાવની અંદર સરસ રીતે દેખાઈ રહ્યો હતો. અને આ જગ્ગુની નજર તે ચાંદા ઉપર પડી. જગ્ગુને શું થયું કે પાણીની અંદર ચાંદો છે અને તેને એવું થયું
થયું કે જે આકાશમાં ચાંદલો છે તે પાણીની અંદર પડી ગયો છે, આવું એને થયું. જગ્ગુએ હળવેથી બીજા બચ્ચાને કહ્યું, ફટાફટ આવો, અહીં જુઓ, ચાંદલો તળાવમાં પડી ગયો છે. પછી તેની નજર ચાંદલા ઉપર પડી અને તેને બીજા બચ્ચાઓને જણાવ્યું કે ફટાફટ અહીંયા આવો અને જુઓ આ તળાવની અંદર જ્યાં ચાંદલો છે તે શું થયો છે, તળાવની અંદર પડી ગયો છે. વાનર સેનાના બધા બચ્ચાએ ચૂપચાપ નીચે જોયું. તળાવના શાંત જળમાં ચંદ્રનું પ્રતિબિંબ દેખાતું હતું. બચ્ચા કહે, અરે આ તો ચાંદલો જ પડી ગયો છે. તો તેને બીજા બચ્ચાઓને જ્યારે તળાવમાં પડી રહેલું ચાંદલાનું પ્રતિબિંબ દેખાડ્યું, તેમને તો એમ જ હતું કે ચાંદલો છે તે પાણીમાં પડી રહ્યો છે, પડી ગયો છે. તો બીજા બચ્ચાઓને પણ એવું જ થયું કે કાં તો ખરેખર ચાંદલા મામા ક્યાં પડી ગયા છે, પાણીની અંદર પડી ગયા છે. તળાવનું પાણી રાત્રે કેવું હતું, એકદમ શાંત હતું, માટે તળાવની અંદર પાણી ચાંદલાનું પ્રતિબિંબ એકદમ સ્પષ્ટ રીતે દેખાતું હતું. તો તે બચ્ચાની અંદર એક બચ્ચાનું નામ શું હતું, ચિંપુ, જેને ચાંદલો જોયો તેનું નામ શું હતું, જગ્ગુ, અને બીજા બચ્ચાનું નામ શું હતું, ચિંપુ. શું નામ હતું, ચિંપુ. તો બધા બચ્ચાઓએ કહ્યું કે હા, તો ખરેખર ચાંદલો પાણીમાં પડી ગયો છે. ત્યારે ચિંપુએ શું જવાબ આપ્યો, ચિંપુ કહે, ના ના, આ ચાંદલો નથી, આ તો સરસ મજાનું ફળ છે. હવે તે વાંદરાના બચ્ચાની અંદર એ ચિંપુ નામનો વાંદરો હતો. તો ચિંપુએ કહ્યું કે ના ના, આ તો ચાંદલો નથી, આ શું છે, આ તો એક સરસ મજાનું ફળ છે. મોન્ટી બોલ્યું, જે હોય તે છે, કેવું રૂપાળું, ચાંદલો હોય કે ફળ, એને પાણીમાંથી બહાર કાઢો. તો હવે ત્રીજું બચ્ચું, ત્રીજા બચ્ચાનું નામ શું હતું, મોન્ટી. અહીંયા આપણને કેટલા બાળક બચ્ચાના નામ મળ્યા, એક તો જગ્ગુ, એક ચિંપુ અને ત્રીજું મોન્ટી. ત્યારે મોન્ટી કહ્યું કે જે હોય, મતલબ કે ચાંદો હોય કે ફળ હોય, આ તો કેટલું રૂપાળું છે, હવે તેને આપણે જલ્દીથી પાણીમાંથી બહાર કાઢો. મહાબલી દાદાને જગાડીએ. બધા બચ્ચાઓ ભેગા થઈને કહેવા લાગ્યા કે મહાબલી દાદા, કોણ મહાબલી દાદા, તો કે આ બધા વાનર સેનાના મુખિયા, સરદાર. સરદાર નાના બાળકો તેમને શું કહીને બોલાવતા, બચ્ચા, મહાબલી દાદા. આ બચ્ચા ભેગા મળીને કહેવા લાગ્યા કે ચલો આપણે મહાબલી દાદાને જગાડીએ. તો આટલા સુધી વિદ્યાર્થી મિત્રો તમને સારી રીતે સમજાઈ ગયું હશે. હું ફરીથી આટલા સુધી ફરી તમને એકવાર કહી દઉં છું, તો કે એક જંગલ હતું, જંગલની અંદર શું હતું, એક તળાવ હતું, અને તળાવના કાંઠે ઊંચા ઊંચા ઝાડ હતા, અને આ ઝાડ ઉપર કોણ રહેતું હતું, વાંદરાઓનો પરિવાર રહેતો હતો. ઘણા બધા વાંદરાઓ આ ઝાડ ઉપર રહેતા હતા. આ વાંદરા આખો દિવસ શું કરતા, હૂંપાહૂંપ કરતા, એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર કૂદકા મારતા, પછી ઝાડ ઉપર ઉગેલા મીઠા મીઠા ફળ ખાતા, તરસ લાગે તો તળાવમાંથી પાણી પીતા, આવું કામ તે આખો દિવસ કરતા. અને આ વાંદરાઓ હતા તેમના જે સરદાર હતા તેમનું નામ શું હતું, મહાબલી હતું. અને આ વાંદરાઓના ટોળાની અંદર નાના નાના બચ્ચા પણ હતા. બચ્ચા કેવા હતા, તોફાની હતા, આખો દિવસ શું કરતા, તોફાન મસ્તી કરતા, ઝાડની ડાળીઓ પર ઊંધા લટકે, એકબીજા સામે દાંત કાઢે, એકબીજાને પૂંછડી ખેંચે ભાગી જાય, અને રાત પડે છતાં પણ ઊંઘે નહીં, આવી તોફાન મસ્તી આ બાળકો આખો દિવસ કરતા. એક દિવસ શું બન્યું, કે રાત્રિનો સમય હતો અને આકાશમાં પૂનમનો ચાંદ પ્રકાશતો હતો. બધા વાંદરા હતા, જે મોટા વાંદરા તે બધા ઊંઘી ગયા હતા, પરંતુ જે નાના નાના બચ્ચા હતા તે શું જાગતા હતા, તે ઝાડ નીચે બેઠા બેઠા એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. તો તેમાં જે આકાશમાં ઉગેલા ચાંદાનું પ્રતિબિંબ તળાવની અંદર સ્પષ્ટ રીતે દેખાતું હતું, તો તે વાંદરાના બચ્ચામાંથી એક જગ્ગુ નામનું બચ્ચું હતું, તેને આ પ્રતિબિંબ દેખાવા લાગ્યું, દેખાઈ ગયું. અને તેને બીજા બચ્ચાને કહ્યું કે અહીંયા આવો, જુઓ આ ચાંદો શું થયો છે, પાણીમાં પડી ગયો છે. બાર તે વાંદરાઓના બચ્ચા હતા
તે બધા નીચે જોવા લાગ્યો કે હા આ તો ખરેખર ચાંદા મામા પાણીમાં પડી ગયા છે. તો તેમાંનો જે ચિંપુ નામનો બચ્ચું હતું તેને કહેવા લાગ્યું કે ના આ ચાંદો નથી, આ તો સરસ મજાનું ફળ છે. તો મોન્ટી બોલ્યો કે ચાંદો હોય કે ફળ હોય તેને જલ્દીથી બહાર કાઢો, આ કેટલું રૂપાળું છે, ચલો આપણે આપણા દાદાને જગાડીએ. દાદા એટલે કે તેમના સરદાર, આપણે આપણા મહાબલી દાદાને જગાડીએ. અને ત્યારબાદ તે શું કરે છે તે આપણે આગળના વિડીયોમાં જોઈશું. આટલા સુધી તમે આ વાર્તાને સારી રીતે વાંચી લેજો અને સમજી લેજો. ત્યાર પછી આગળની વાર્તાનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કરીશું.